ગુજરાતની રાજનીતિમાં શનિવારનો દિવસ હડકંપ લાવી શકે છે. રૂપાલા રાજપૂત અને રોષના પ્રત્યાઘાતો એવા પડી રહ્યા છે કે અત્યાર સુધી ગુજરાતમાં કદી ના બન્યું હોય તેવો શનિવારે બપોરના ગાંધીનગર ખાતે ચારના ડંકે બનવા જઈ રહ્યું છે. રૂપાલાને બદલવાની આગમાં ગુજરાતની રાજપૂતાણીઓએ જોહર કરવાની ચીમકી આપી છે. ક્ષત્રાણીઓ શનિવારે ભાજપના સ્થાપના દિવસ પર ગાંધીનગર કમલમ ખાતે જોહર કરવાની છે એવી જાહેરાત કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. તો આ અંગે ક્ષત્રિય સમાજની મહિલાઓનું કહેવું છે કે અમે સરકારને જે બે દિવસનો સમય આપ્યો હતો તેમાં સરકારે કોઈ જ પગલાં ભર્યા નથી, ત્યારે અમે ક્ષત્રાણીઓ આપેલા કાચે જોહર કરવાના નિર્ણયમાં મક્કમ છીએ. સમાજ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે, મહિલાઓ હોય પુરુષો હોય તમામ દ્વારા અલગ અલગ જગ્યાએ બેઠકો કરવામાં આવી રહી છે. એક મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે અમદાવાદના બોપલથી જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે આવતીકાલે તેઓ કમલમ ખાતે જઈને જોહર કરશે. આ એક મોટા સમાચાર છે અને આપને દ્રશ્ય પણ બતાવીશું કે જે મહિલાઓ છે તે અત્યારે હાલ પોતાના હાથમાં મહેંદી લગાવીને તૈયાર છે અને આવતીકાલે તેઓ જોડો પણ પહેરશે અને જોડો પહેર્યા બાદ તેઓ કમલમ ખાતે જશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી રહી છે. અત્યારે હાલ ચાર મહિલાઓ છે અહીંયા, આપણે મહિલાઓ સાથે વાત કરીશું. બેન, આપ જણાવો કેમ આ નિર્ણય લેવો પડ્યો? રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે અમારી ખાલી ફક્ત એક જ માંગ હતી સરકારશ્રી તરફથી કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. અમે 8 દિવસથી સતત એકને એક માંગ ઉપર છીએ પણ છતાંય હજી સુધી એમની ટિકિટ રદ કરવામાં આવી નથી. 48 કલાક અમે પહેલાં પણ આપેલા, એ 48 કલાક પૂરા થઈ ગયા હતા, બીજા 48 કલાક એ પૂરા થવા આવ્યા છે એટલે ન છૂટકે અમારે આ પગલું ભરવું પડ્યું છે. કેમ કે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે. આજે જો અમે આટલા રજવાડા 562 આપી શકતા હોય તો આ લોકશાહીમાં રૂપાલા સાહેબની એક ટિકિટ તમે ન કાપી શકો? જે બેન દીકરીઓ વિશે બોલ્યા છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમારી એક રિક્વેસ્ટ અમે તો બધાએ કરી હતી કે તમે દીકરીઓ માટે આટલી આટલી યોજનાઓ બહાર લાવ્યા છે, તમે અનામત આપી છે, કેન્દ્રમાં પણ આપ્યું છે, જો તમે આટલા બધા મહિલાઓના જે કંઈ છે યોજનાઓ બહાર પાડો છો એના વિશે બધી જાહેરાતો કરો છો તો આજે જ્યારે અસ્મિતાને ઠેસ પહોંચે છે તો શા માટે તમે ટિકિટ રદ કરી નાખતા? જ્યારે રાહુલ ગાંધીએ ખાલી એક અટક માટે થઈ અને એમને આખું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે તો રૂપાલા સાહેબનું તે સભ્યપદ રદ થવું જોઈએ અને ટિકિટ કપાવી જોઈએ. અમારી આ એક જ માંગ હતી પણ છતાંય અમારી માંગ એમણે સ્વીકાર નથી કરી એટલે અમે પછી આ પગલું ભરવામાં આવ્યું છે. અમારે બેન જોહરની વાત છે અને જોહર એટલે જીવન અને મરણનો સવાલ હોય છે. પરિવાર સાથે આપની વાત થઈ હશે, પરિવારનું શું કહેવું છે આ બાબતે? પરિવારની રજા લઈને જ નીકળ્યા છીએ અને પરિવાર પણ એ જ કહે છે કે અન્યાય સામે તો લડત આપવી જ જોઈએ. આ અમને અન્યાય થાય છે આ વસ્તુ અને અન્યાય સામે તો શહીદ ભગતસિંહને બધાએ પહેલાં પણ અવાજ ઉપાડ્યો હતો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તો અત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે તો અમને આ નિર્ણય અત્યારે અમે લીધો છે કે કાં રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરો અને કાં પછી અમે તો જોહર કરશું. બેન એમને પ્રચાર પણ શરૂ કરી દીધો છે એટલે જ તો લોહી ઉકળી ગયો ને ભાઈલા. પ્રચાર શરૂ થયો એટલે જ લોહી ઉકળી ગયો ને અમે કીધેલું, કાલે અમે વિડીયો બહાર પાડેલો કે બે દિવસમાં અમે જોહર કરશું ને અમારો ગવર્મેન્ટને આપેલો સમય એ કાલે પૂરો થાય છે એટલે કાલે 4 વાગે કમલમ ખાતે અમે જવાના છીએ અને કમલમ ખાતે અમે આ જોહર કરવાના છીએ. અચ્છા બેન, કયા કયા કોઈ વડીલોએ તમારો સંપર્ક કર્યો અને તમને ના પાડ્યો કે તમે જોહર ના કરશો? કોઈએ સંપર્ક કર્યો ખરા તમારો? સંપર્ક ઘણા કર્યા છે પણ નહીં માની, મેં ફોન જ નથી ઉપાડ્યા કોઈના, જોકે મનાવવા માટે જ આવે છે ફોન. પણ મારે કંઈ વડીલોને મારા પ્રણામ છે, હું એનો આદર કરું છું પણ આ વસ્તુમાં નહીં માનું. બીજું કે તે અમારા રજવાડા ગયા છે ને એ તો અમે પાછા માંગ્યા નથી, ખાલી બસ ટિકિટ જ માંગી છે. તો એ પણ નરેન્દ્રભાઈ મોદી ન દઈ શકતા હોય તો સમજી લો કે એ દુનિયા માટે એ બધા અંદરો અંદર જે કરતા હોય પણ સમજી લો કે આગામી સમયમાં એ કાંઈ નહીં કરી શકે કોઈ માટે. બધા પોતપોતાના પરિવાર તરીકે જેમ બધાને મોટા કેમ બનાવવા અંદરો અંદર, રૂપાલાભાઈ છે ઓલા તેલા પહેલાં બધાને અંદરો અંદર એ રાજનીતિ છે, આમાં કોઈને એ લોકોને કાંઈ ફેર જ નથી એવું લાગે છે મને. તો જ તો અમારા અહીંયા સુધી પહોંચવું પડ્યું છે. રૂપાલા સાથે તમારી કોઈ વાત થઈ ખરી? રૂપાલા સાથે મારે કાંઈ વાત નથી પણ રૂપાલાની હું કટ્ટર વિરોધી છું.
કે આવું બોલી જ શું કામ ગયા, કોઈ કોઈ દિવસ કોઈને ચરિત્ર ઉપર આંગળી ન ચીંધી શકે, અને કયા કયા આ ઇતિહાસમાં અમારા કયા પાને એને આ લીટી વાંચી છે અમને બતાવો. મજાબેન તમે જણાવો, સમાજના કોઈ અગ્રણીએ તમને વાતચીત કરી હોય અને મનાવવાના પ્રયાસ કર્યા હોય, આ નિર્ણય છેલ્લો રહેશે? સમાજના અગ્રણીના હિસાબે જ અમે બે દિવસ વધાર્યું છે, નહીં તો અમે પહેલાં 48 કલાક આપેલા હતા. પણ અમારા સમાજનાએ કીધું કે અમે બધા છીએ તો તમારે આ કરવાની શું જરૂર છે. અમારા ભાઈઓએ પણ અમને વિનંતી કરેલી કે અમને થોડો ટાઈમ આપો, એટલે અમારે વધારે ટાઈમ નહોતો આપવો, એટલે અમે બે દિવસ આપેલા કે બે દિવસ તમને આપ્યા એમ. અને બે દિવસ અમે અમારા કાલે 4 વાગે અમારા ટાઈમ પતે છે, અને અત્યારે એ લોકોએ પણ અમને કીધેલું કે અમે કેસરિયા કરવા તૈયાર છીએ, તમારે જોહર કરવાની શું જરૂર છે. તો આગળ પણ હું એ જ આશા રાખીશ કે અમારું એક રાજપૂતાણી છીએ, તો અમારે રાજપૂતાણીના હિસાબે કે રાજપૂત કોઈ પોતે જે વચન આપેલું હોય એમાં પીછે હટ ન કરે અને રાજપૂતાણી ન કરે. તો કાલે અમે બે દિવસનો ટાઈમ આપ્યો તો એકવાર અમે ટાઈમ લંબાવ્યો, તો બીજી વાર જો અમે લંબાવીએ તો એનો વેણનો કોઈ અર્થ જ ન રહ્યો કહેવાય. તો વેણનો કોઈ અર્થ જ રહ્યો ન કહેવાય, એ માટે થઈને અમારા કાલે બે દિવસનો ટાઈમ જે હતો એ પૂરો થાય છે. આ પછી પણ અમે એ જ આશા રાખીએ છીએ કે અમારા ભાઈઓ જે પટેલ ભાઈઓ છે, રાજપૂત ભાઈઓ છે, એ મળીને આગળ આ લડત ચલાવશે. તો રાજપૂત સમાજની મહિલાઓ પોતાના નિર્ણય પર અડગ છે. આવતીકાલે 4 કલાકે તેઓ અહીંયાથી નીકળીને કમલમ ખાતે જશે અને પોતે જોહર કરશે. અત્યારે હાલ 4 મહિલાઓ છે, પરંતુ 7-8 મહિલાઓ તેમની સાથે હશે અને તમામ લોકો જોહર કરશે તે પ્રકારનો નિર્ણય તેમના દ્વારા અત્યારે હાલ તો લેવામાં આવ્યો છે. પાટણમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. રાજકીય પાર્ટીના આગેવાનો અને પ્રદેશ નેતાઓ લોકસભા બેઠક પર જોરશોરથી પ્રચાર